નમસ્તે બાળ મિત્રો સપ્તશ્રી સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જુનિયર કેજીમાં ગણિતનો વિષય શીખવાના છીએ તો બધાએ ગણિતની ચોપડી લઈને બેસવાનું છે પેન્સિલ રબર પણ લઈને બેસવાનું છે તો આપણે ક્યાં સુધી શીખી ગયા છે ગણિતમાં પંચાવન નંબરના પેજ સુધી શીખી ગયા છે તો આજે આપણે છપ્પન નંબરનો પેજ કાઢવાનું છે બધાએ પાચ છ ઘર છપ્પન ચલો કહી દઉં એમાં શું કરવાનું છે છપ્પન નંબરના પેજ ઉપર આપણે શું લખવાનું છે ચલો અંક બોલો અને લખો કયો અંક આપેલો છે આપણને અઢાર એક આઠ અઢારનો અંક આપેલો છે એ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે ચલો આ શબ્દમાં લખેલું છે અઢાર અહીંયા અંકમાં લખેલું છે એક અઢાર ચિત્રો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર કેટલા ચિત્રો છે અઢાર દસ અને આઠ કેટલા થાય અઢાર થાય ચલો આપણને અઢારનો અંક આપેલો છે એના પછી ત્રણ લાઈન આપણે ઘૂંટવાની છે અને પછી છતે લખવાનો છે ચલો પહેલા ઘૂંટીએ આપણે અઢારનો અંક ચલો ઘૂંટો

એકડ આઠ અઢાર પેન્સિલ આપણે ટપકા ઉપર જોડાવાની ટપકાની આમ તેમ જોડાવાની નથી બધાએ સરસ ઘૂંટવાનું છે એકડ આઠ અઢાર એકડ આઠ અઢાર ચાલો ત્રીજી લાઈન

બોલતા જાવ અઢાર અઢાર ચાલો ઘૂંટાઈ ગયો હવે લખવાનું છે જુઓ સરસ અક્ષર લખવાનું છે કેવી રીતે લખવાનું છે જુઓ ભૂરી લાઈનને અડાડીને નીચેની ભૂરી લાઈન સુધી લઈ જવાનું ત્યાં અડાડવાનું ઉપરની ભૂરી લાઈનને અડાડીને નીચેની ભૂરી લાઈનને પણ અડાડવાનું જુઓ અઢાર લેખા બધાએ સરસ અક્ષર લખવાનું છે અઢાર એક આઠ અઢાર એક આઠ અઢાર એક આઠળ અઢાર એકળ આઠળ અઢાર ચાલો નીચેની લાઈન એકળ આઠળ અઢાર એક આઠળ અઢાર બોલતા જજો અને સરસ અક્ષરે લખતા જજો અઢાર અઢાર

હવે નીચે શું કરવાનું છે અંક અગિયારથી અઢાર સળંગ લખો અહીંયા તમને અગિયાર આપેલા જ છે એના પછી કેટલા આવે અગિયાર પછી બાર તો બીજા ખાનામાં બાર લખો અગિયાર પછી બાર લખો ચાલો પછીના ખાનામાં તેર એકરતગર તેર પછી એક ચોગઢ ચૌદ પછી ચૌદ પછી પંદર એકળ પાંચળ પંદર પંદર પછી એકડ સગર સોળ સોળ પછી એકળ સાતર સત્તર લખો અને અઢાર લખેલા જ છે આપણે લખવાનો નથી ચાલો છપ્પન નંબરનો પેજ લખાઈ ગયો હવે સત્તાવન નંબરનો પેજ કાઢવાનો છે પાચર સત્તર સત્તાવન કઈ દઉં બધાએ ચલો એમાં શું કરવાનું છે સત્તાવન નંબરના પેજ ઉપર અંક બોલો અને લખો અઢારનો અંક બોલવાનો છે અને લખવાનો છે આપણે છપ્પન નંબરના પેજ ઉપર જોઈ ગયા છે એ જ અંક છે તો આ શબ્દોમાં લખેલું છે અઢાર અહીં લખેલું છે એક આઠ અઢાર ચલો ટીચરની જોડે બોલતા જજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર 13 ચૌદ પંદર સોળ 17 ને અઢાર કેટલા ચિત્રો છે અઢાર ચાલો હવે નીચે લ આપણે ઘૂંટવાનું છે શું કરવાનું છે

ટપકા ઉપર જ પેન્સિલ જોડાવાની છે બધાએ એક આઠ અઢાર એક આઠ અઢાર ચલો પહેલી લાઈન ઘૂંટાઈ ગઈ હવે બીજી લાઈન ઘૂંટો એક આઠ અઢાર

એક આઠ અઢાર એક આઠ કેટલા થાય અઢાર થાય અઢાર કેમ લખાય એક આઠ અઢાર ચલો ઘૂંટાઈ ગયો હવે નીચેની લાઈન લખવાની છે જુઓ ભૂરી લાઈનથી નીચેની ભૂરી લાઈન અડાડવાનું છે અને સરસ લખવાનું છે બધા એ જોડે બોલતા દેજો અઢાર એક આઠ અઢાર એક આઠ અઢાર એક આઠ અઢાર થાય અઢાર ચાલો નીચેની લાઈન ઉપરની ભૂરી લાઈનને અડાડીને નીચેની ભૂરી લાઈનને અડાડવાનું છે અને સરસ લખવાનું છે બધાએ સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે લિટોળિયા પાડવાના નહીં ચોપડી સરસ રાખવાની બધાએ

અંક અગિયાર થી અઢાર સળંગ લખો આપણે છપ્પન નંબરના પેજ ઉપર લખ્યું છે એવું જ લખવાનું છે અગિયાર પછી કેટલા આવે બાર લખો બાર બાર પછી કેટલા આવે તેર તેર પછી ચૌદ ચૌદ પછી કેટલા આવે પંદર પંદર પછી સોળ સોળ પછી સત્તર અને પછી અઢાર લખેલા જ છે આપણે લખવાનો નથી તો ચાલો આજે આપણે અહીં સુધી જોઈશું ફરી કાલે મળીશું બધાને આવજો ચાલો હવે પેજ નંબર બધાએ અઠાવન કાઢવાનું છે પાછળ આઠ અઠ્ઠાવન કઈ દો એમાં શું કરવાનું છે આપણે અંક બોલો અને લખો ઓગણીસ એ શબ્દમાં લખેલું છે એક નવ ઓગણીસ અને દસ અને નવ કેટલા થાય ઓગણીસ ચલો ચિત્ર ગણવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ તો કેટલા ચિત્રો છે ઓગણીસ ચાલો હવે અહીંયા આપણે ઘૂંટવાનું છે અહીં લખેલા જ છે એના બાજુથી ઘૂંટો એક નવ ઓગણીસ એક નવ એક નવળ ઓગણીસ એક નવડ કેટલા થાય ઓગણીસ સરસ ઘૂંટવાનું છે બધા એ ચાલો બીજી લાઈન ઘૂંટો એક નવ ઓગણીસ એક નવ ઓગણીસ ઓગણીસ કેમ લખાય એકર નવળ ઓગણીસ એકર નવ ઓગણીસ એક નવ ઓગણીસ એકર નવળ ઓગણીસ ચલો ત્રીજી નાઇન એક નવ

ચલો હવે નીચે લખવાનું છે આ ભૂરી લાઈનથી નીચેની ભૂરી લાઈન અડાડીને લખવાનું છે ઓગણીસ આવી રીતે લખો સરસ અક્ષરે ઓગણીસ 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 એક નવ ઓગણીસ થાય એક નવળ ઓગણીસ ચલો નીચેની લાઈન લખો એક નવળ ઓગણીસ બોલતા જવાનું છે લખતા જવાનું છે એક નવળ ઓગણીસ એક નવળ ઓગણીસ ચાલો છેલ્લી લાઈન એક નવળ ઓગણીસ એક નવળ ઓગણીસ એક નવળ કેટલા થાય ઓગણીસ ચલો નીચે શું કરવાનું છે અંક જોઈને લખો આપણે જોઈને લખવાનો છે તો ચાલો લખો એક પછી છ બીજી લાઈનમાં બે સાત ત્રીજી લાઇનમાં ત્રણ આઠ ચાર નવ પાંચ અને એકડે ડે દસ ચલો બાજુનું પેજ ઓગણસાહીઠ નંબરનું પેજ કાઢો પાચ નવ ઓગણસાહીઠ એમાં શું કરવાનું છે જુઓ આપણે શીખી ગયા છે એવું જ લખવાનું છે અંક બોલો અને લખો ઓગણીસનો અંક બોલવાનો છે અને લખવાનો છે આપણે અઠાવન નંબરના પેજ ઉપર હમણાં શીખી ગયા છે આવડે એવું જ છે એટલે બધાએ આ પેજ હોમવર્કમાં લખવાનો છે તો સરસ આપણે આજે અહીંયા સુધી જોઈશું ફરી કાલે મળીશું બધાને આવજો